જો ખારે ગાય ગયો. મેં તમને વાત કરી હતી, ગાય આપણે અહીંયા બાંધી લીધી છે. મિત્રની ઘણી બધી કોમેન્ટ આવે છે જે લાલ વાસળા માટે. જય માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને આજના બ્લોગની શરૂઆત આપણે છે અહીંયા ઘરેથી જ કરી છે. અહીંયા જો ચેતનભાઈ છે, ઢોરને છે, ખીજવે છે. જો કેવી જાય, જો મહેશભાઈ ની રક્ષા કરે હોય. બાકી આ બધા જો અહીંયા બાંધ્યા છે, છૂટ્યા નથી. ઓમાં જોને ખાલી મસ્તી કરે છે. બાકી ધોરીનો સૂરજબેન નામ રાખી દીધું. જો આ રહ્યો ધોરીનો અને આ સૂરજ. બાકી હું અહીંયા જો ધોરની મસ્તી આવે છે. અહીંયા સુધી આવી ગઈ. મસ્તી તો ધોરની મસ્તી બીજા કરે ને વારો બીજા ને ચડી જાય. તમે ખારેક ખસે લેવાઈએ આપણે. અહીંયા ખારેક પાકી ગયો હવે. બાકી જવું ધોર. હા ચડીએ બેન. વરિયા ચેતનભાઈ આગળ તો વારો અમારો ચડી જાય. જો ખારેક આવી ગયો. જેવી તેવી છે પણ મસ્ત છે. હવે મહેશ હા કે ગાય અને પેલા ખારેક ખાઈ જાય. હવે ધોર તો આલી ગઈ છે, અહીંયાથી જાતી નથી. પછી શું આનો હેત ચાલી જાય ને એટલે પછી મૂકવા જ આવી પડી. બાકી બેન આનું નામ રાખી દીધું ને સૂરજ. કેમ બરાબર છે ને હર્ષદભાઈ? સુરભીનો સૂરજ અદલ ને. બાકી બધા જેમને ઉભા છે ને નીર નાખવાની બાકી હશે પણ ખીલા બદલાવશે ને એવું બધું કરશે. અને હવે આપણે જવાનું છે પાંજરાપુર. અને પાંજરાપુર જઈને જો આજે માણસો બધા હાજર હશે તો એક ઓપરેશન કરવાનું છે. તો જાય પાંજરાપુર ને જોઈએ આજે કેમ થાય છે કે નહીં. તો હવે આપણે છે અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા. અને જે ઓપરેશનની મેં તમને વાત કરી હતી, ગાય આપણે અહીંયા બાંધી લીધી છે અને ઓપરેશનની બધી તૈયારી થઈ ગઈ છે. હવે અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે. આ સાફ થઈ જશે પછી ગાયને ગેન આપી દીધું. ગેનની અસર થઈ જાય પછી આપણે ઓપરેશન ચાલુ કરશું. તો પછી આપણે છે કે જે ગાયનું ઓપરેશન કરવાનું હતું એ ઓકે કરી નાખ્યું હતું. અને ગાય છે થોડી ઓળકી હતી, ઉંમર નાની હતી એટલે તોફાન વધારે કરતી હતી ને. તો પછી કંઈ બતાવ્યું નહીં કેમકે ત્યાં તો બધો સામાન આપણું ત્યાં જ પડ્યો છે, કંઈ લેવાય નહીં દીધું એટલું તોફાન કરતી. તો હવે એ બપોર પછી આપણે તમને બતાવશું. અને અત્યારે 2 વાગ્યા છે તોય આપણે અહીંયા પાંજરાપુર છે. પાંજરાપુર હોવાનું કારણ એ જ કે આજે DYSP સાહેબ આવે છે. ક્યાંના છે ને શું છે એ ખબર નથી. તો એ મહેમાન પાંજરાપુરની મુલાકાતે આવે છે તો એટલા માટે જ આપણે અહીંયા રોકાણા છે. તો થોડી વારમાં આવે છે હું કહીશ. તો જોઈએ આવશે ત્યારે કંઈ હશે એવું તો હું તમને બતાવીશ. તો આપણે જેવો IPS ઓફિસર આવ્યા હતા એને બધી વિઝિટ કરાવી અને પછી આપણે ગયા હતા ઘરે જમવા માટે. અને ઘરે જમીને ફરી અત્યારે પાંજરાપુર આવી ગયા હતા. અને પાંજરાપુર આવીને અત્યારે છે આપણે જે હોર્સ હતા એની ટ્રીટમેન્ટ ચાલુ કરવાની હતી. તો એના કાલે છે એ પશુ માલિક આવ્યા હતા, હોર્સના માલિક આવ્યા હતા. તો એણે એવું કીધું કે અંદર મેટલ છે કાંઈક, તો તમે ચેક કરજો પહેલાં અને પછી એને આગળ ટ્રીટમેન્ટ કરજો. તો આપણે છે આ હોર્સને ચેક કરવા માટે મેટલ ડિટેક્ટર લઈ આવ્યા છે. અહીંયા જોઈ શકો છો આ પેટીની અંદર ખોલો રામદેવસી. આ બધું આખું એક સિસ્ટમ છે. તો ફટાફટ બધું તૈયાર કરી નાખીએ અને પછી આને ચેક કરીએ અને તમને બતાવીએ બધું કઈ રીતે હોય. તો હવે આપણે છે બધી તૈયારી કરી નાખી છે. મેટલ ડિટેક્ટર છે અહીંયા બતાવો ભાઈ. અહીંયા જો આ અત્યારે શૂન્ય ઉપર છે તો અહીંયાથી આવી રીતે ચાલુ થાય. અને કોઈ પણ મેટલની બાજુમાં આવે ને અહીંયાથી આપણે આ સેટ કરવાનું. અહીંયા જો અત્યારે શૂન્ય ઉપર છે ને આને દૂર રાખવું પડે આપણે.
આ જ મેટલ છે એની બાજુમાં આવે ને જો બતાવે એમ કોઈ પણ મેટલ હોય અહીંયા એની બાજુમાં જાય ને એટલે આવી રીતે બતાવે. તો હવે આપણા હોર્સને પગ ચેક કરવાનો છે કે એની અંદર કંઈ હોય તો આમાં બતાવશે. અભુવાને પકડી રાખ. તો આપણે આની અંદર ચેક કર્યું, તમે જોયું તો આની અંદર એવું કાંઈ આવતું નથી, એટલા માટે એવું કાંઈ છે નહીં. જે માલિકને એવું મનમાં વહેમ હતો કે આની અંદર કાંઈ મેટલની વસ્તુ અંદર લાગી ગઈ છે, એના હિસાબે આને ઇન્ફેક્શનને થયું છે અને પગ ભંગાણો, તો એવું કાંઈ નથી. તો ફટાફટ છે આપણે બીજી ટ્રીટમેન્ટ જે છે એ ચાલુ કરીએ. તો આપણે જે પાંજરા પર ઘોડીને ટ્રીટમેન્ટ આપવાની હતી એને છે કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું છે આજે, જે પરમિનન્ટ પ્લાસ્ટર કહેવાય એ. અને જે મેટલની હું વાત કરતો હતો ને એમાં એવું જ હતું કે જે પશુ માલિક આવ્યા હતા ને એણે એવું કીધું એમાં બંદૂકની ગોળી લાગેલી છે. તો આપણે તો શું છે એટલું બધું મારે તમને કહેવાની ઈચ્છા નથી, પણ છતાં મને એમ થયું કે હવે કહી દઉં તો એ તમને જણાવી દીધું. એટલા માટે છે આપણે કંઈ અંદર શું ઘણું ચેકો દઈને ચેક ન કરવું પડે, એટલા માટે જ મેટલ ડિટેક્ટરથી આપણે ચેક કરી લીધું, પણ એવું કાંઈ હતું નહીં. કાંઈ બીજા કારણોથી એનો પગ ભંગાણો હશે એ આપણે એ પશુ માલિકને જણાવી દીધું, એટલે એ થઈ ગયું છે ઓકે. અને પ્લાસ્ટરે થઈ ગયું છે ઓકે. અને અત્યારે છે આપણે આપણી ગૌશાળા આવ્યા હતા અને જોઈ શકો છો ગૌશાળા બધી ગાયો છે, મવડી નાખી છે બધી જ નથી, આ પાકડી ગાયો છે. અહીંયા જો આપણી શીતલ બધી ખાય છે મવડી. અને આપણા એક મિત્રની ઘણી બધી કોમેન્ટ આવે છે જે લાલ વાસળા માટે, તો આપણી પાસે અહીંયા બે લાલ વાસળા છે. તો એ કેની વાત કરે છે ને એ મને ખબર નથી, હું એકને જણાવી દઉં. જે આ છે ને નબળો વાસળો, આ ઉમ જ આપણે સેવા માટે રાખ્યો છે, આના ઉપર આપણે કોઈ સ્વાર્થ નથી કાંઈ નહીં, અને એમ જ ખાઈ પીએ ને મોજ કરે. અને આની ડિટેલ મારી પાસે છે નહીં, આપણે જૂનાગઢ બીજી ગૌશાળા છે ત્યાંથી આવ્યો હતો, અને ગજાનન કે એવો કંઈક બુલ નહોતો, આપણી પ્રાઇવેટ બુલ હતો એનો જ છે, અને માતાનું નામ આપણે કંઈ આઈડિયા નથી. અને એના માતા પિતાને તમારે જાણવું હોય તો એનો માતા છે આપણી કલ્યાણી અને પિતા છે આ વ્રજ, જે અત્યારે આપણે જોઈએ એ જ. અને એ જે આપણે વાસુડા ભેગો હોય છે એ, તો એ હું તમને આગળ બતાવું. તો તમે જેની વાત કરતા હોય તમે સમજી લેજો તમારી રીતે, તમે આની પૂછા કરો છો કે આની બે લાલ વાસડા છે એટલા માટે હમણાં બતાવું. તો પછી જે મારે તમે પાંડ્યો બતાવવાનો નહોતો એ કામમાં ને કામમાં ભૂલાઈ ગયું ને કંઈ બતાવી ન શક્યો, તો એ બધું કાલે હું તમને બતાવીશ. અને અત્યારે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા, અને ઘરે જોઈ શકો છો સૂરજ છે, સુરબીન ધાવે છે. કેમ આજ મોડું થઈ ગયું, શું ખાલી એમ જ મૂક્યો છે? બાકી બધી ગાય આવી ગઈ છે સવારમાં, ધોર છે જો તોફાન કરતી, હજી વિફ્રેલી જ લાગે, વિફ્રેલી જ છે ને, તો પાસે ને જવાય હવે. હું પણ આપણે જવું નહીં હમણાં, થોડી વારમાં છે એ જમી લેશું, જમીન પછી વિડીયો એડિટ કરવાનું છે તે કરશું. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, મળીએ કાલના નવા વિડીયોમાં.